ओके वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स। आज ना वीडियो नी अंदर आपणे चैप्टर नंबर 1 नु रिवीजन करीशु, जेनी अंदर घणा विद्यार्थीओ ने मूल ना एग्जांपल केवी रीते करवाना, बराबर मूल संकल्पना शू छे, पछी तत्वयुग्मितीय अने आपणे कहीए के लिमिटिंग रिएजेंट जेने कहीए सीमित प्रक्रिया કેવી રીતે આપણે જોઈશું એના બધાના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું। ઓકે તો રિવિઝન ની અંદર સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ। ચલો પહેલો એક એક્ઝામ્પલ આપણને આપ્યો છે, ઓકે, કે નાઇટ્રિક એસિડ નો એક નમૂનો જેની ઘનતા નાઇટ્રિક એસિડ નો એક નમૂનો જેની ઘનતા છે 1.41 ગ્રામ પ્રતિ મિલી, બરોબર છે, અને નાઇટ્રિક એસિડ ના 10% નાઇટ્રિક એસિડ ના 10% આપણને આપેલા છે 69% 69% હોય। આ નમૂનામાં નાઇટ્રિક એસિડ ની સાંદ્રતા નમૂનામાં HNO3 એટલે નાઇટ્રિક એસિડ ની સાંદ્રતા મોલ પ્રતિ લીટર માં શોધો, મોલ પ્રતિ લીટર માં ગણો। ઓકે હવે દરેક નું ધ્યાન અહીંયા, સૌ પ્રથમ તો HNO3 નાઇટ્રિક એસિડ એટલે શું, HNO3 જેની ઘનતા આપણને આપી, શું કહ્યું કે નાઇટ્રિક એસિડ એટલે HNO3 ની ઘનતા કેટલી આપી 1.41 ગ્રામ પ્રતિ મિલી, બરોબર છે। હવે 10% આપણને આપ્યા એટલે 10% એટલે મેં તમને સમજાવ્યું હતું, ધ્યાન આપજો કે 69 ગ્રામ એટલે W2 કેટલા ગ્રામ થયા 69 ગ્રામ, તો W1 કેટલું થાય તો 100 - 69 એટલે કેટલા થશે 31 ગ્રામ, આ શું થયું W1, બરોબર છે। એટલે પાણી, હવે ધ્યાન આપજો કે આની અંદર W1 ને W2 તો મળી ગયા, હવે ઘનતા આપણને આપી તો ઘનતા એટલે શું D બરાબર વજન ભાગ્યા કદ, દર ભાગ્યા લીટર। ઓકે તો કદની આપણે વાત કરીએ તો W ભાગ્યા D, W કુલ કેટલા છે W1 વત્તા W2 એટલે 100 થાય બેટા, અને આપણે D ઘનતા આપણને આપી 100 શું થશે ગ્રામ, અને ઘનતા 1.41 ગ્રામ પ્રતિ મિલી, ગ્રામ ગ્રામ ઘટાડ્યા 100 ભાગ્યા 1.41 કરીએ એટલે 70.92 મિલી આવશે, 70.92 મિલી, આ શું આવ્યું કદ આવ્યું, બરોબર છે। હવે HNO3 નો અણુ ભાર શું હતો, HNO3 નો અણુ ભાર શું થાય બેટા 1 × હાઇડ્રોજન વત્તા 1 × નાઇટ્રોજન વત્તા 3 × ઓક્સિજન। ચલો હાઇડ્રોજન નો પરમાણુ ભાર આપણે જાણીએ છીએ 1, નાઇટ્રોજન નો 14 અને ઓક્સિજન નો આપણને ખબર છે 16, 1 + 14 + 16 = 48, બરોબર, એટલે ટોટલ HNO3 કેટલા 63 ગ્રામ પ્રતિ મોલ, ખ્યાલ આવ્યો અણુ ભાર આવી ગયો। હવે આપણે શું શોધવાની સાંદ્રતા મોલ પ્રતિ લીટર, એટલે મોલ શોધી કાઢો, તો HNO3 ના મોલ, HNO3 ના મોલ બરાબર કેટલા થશે મોલ, તો ચલો અહીંયા કોઈ પણ આપણે મોલ શોધી કાઢો કાં તો મોલારિટીમાં પણ આપણે શોધાય, ચલો મોલ શોધીએ, તો વજન દળ ભાગ્યા અણુ ભાર, વજન કેટલું છે W2 એટલે 69 ભાગ્યા અણુ ભાર કેટલો તો 63, 69 ભાગ્યા 63 કરીએ એટલે 1.095 શું થયા મોલ, સમજ્યા। હવે આપણે મોલ પ્રતિ લીટર શોધવાના, તો HNO3 ની સાંદ્રતા બરાબર
मोल प्रति लीटर। चलो मोल कितना 1.095 भाग्या लीटर એટલે આને લીટર માં કરો એટલે 0.0729 શું થશે લીટર 0.07709 લીટર એટલે 0.0709 આ મોલ અને આ લીટર બરોબર। ચલો સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે કેટલો આવશે મોલ પ્રતિ લીટર માં 15.44 मोल प्रति लीटर आ रीते पण शोधाय और करीने आपणे आ रीते पण शोधाय मोलारिटी W2 गुणिया 1000 भाग्या M2 गुणिया VML आनी अंदर पण सूत्रमां मूकी दो तो पण तमने जवाब केटलो मळशे 15.44। आ इम्पोर्टंट एक्जाम्पल छे खबर होवी जोईए हमेशा याद राखो के 69% आप्युं एटले ए शुं आप्युं HNO3 શું કહેવાય તો દ્રાવ્ય તો દ્રાવ્યનું વજન મે W2 મે તમને એવું સમજાવ્યું કે 2 હોય તો એને આપણે દ્રાવ્ય કહીએ અને 1 હોય તો તેને આપણે કહેવાય દ્રાવક અહીંયા 1 તરીકે પાણી લીધેલું છે બરોબર એટલે એ દ્રાવક છે કિંમત મૂકી દો તો પણ તમને જવાબ મળી જાય ચલો નોટ ડાઉન કરી લો ओके चलो नेक्स्ट एग्जांपल जोइए ध्यान आपजो नेक्स्ट एग्जांपल जो मिथेनॉल की घनता जो मिथेनॉल की घनता 0.793 किलोग्राम लीटर इनवर्स होय तो तेनु 2.5 लीटर 0.25 सूचे मोलर द्रावण बनावा माटे कितलू कल जोईसे बरोबर छे आवो आपने આપેલ છે સૌપ્રથમ તો આપણે એવું કહીએ ઘનતા આપણે સેમા આપી છે કિલોગ્રામ પ્રતિ લીટર માં તો ઘનતા મિથેનોલ ની ઘનતા બરાબર 0.793 કિલોગ્રામ લીટર ઇનવર્સ બરાબર 793 ગ્રામ અને લીટર ઇનવર્સ બરોબર ગ્રામ અને લીટર ઇનવર્સ માં આપણે ઘનતા કરી દીધી હવે આપણે મોલારિટી શોધીએ તો આપણી જોડે સૂત્ર છે કે મોલારિટી જ્યારે શોધવાની હોય તો આનું આપણે કદ કેટલું હશે તો અહીંયા 0.25 અને એ આપેલું છે અને મિથેનોલ આપેલું છે ઓકે તો અને 0.25 મોલર આપેલું છે ઓકે તો હવે મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર તો આના મોલ કેટલા આપેલા છે તો દળ પહેલું તો આપણે વાત કરીએ કે દળ ભાગ્યા આંગે દળ ભાગ્યા લીટર એટલે આની અંદર દાખલા તરીકે અમારે મોલ શોધવા છે તો દળ કેટલું તો ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા આંગે દળ કરો એટલે અહીંયા શું મળશે આપણને મોલર મોલ પ્રતિ લીટર ઓકે કેવી રીતે સમજો અહીંયા ધ્યાન આપજો જ્યારે આ આપેલું છે ગ્રામ પ્રતિ લીટર હવે આંગે દળ કોનું શોધવાનું આંગે દળ કોનું મિથેનોલ એટલે CH3 અને OH चलो तो અહીંયા 1 ગુણ્યા કાર્બન વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન બરોબર છે કાર્બન ના કેટલા આવશે તો 12 હાઇડ્રોજન ના 1 અને ઓક્સિજન ના 16 12 વત્તા 4 વત્તા 16 એટલે જવાબ આપણો થશે
32 ग्राम प्रति मोल અહીંયા ભાગી કાઢો એટલે આપણને મળશે મોલારિટી મોલ પ્રતિ લીટર તો મોલારિટી મોલારિટી બરાબર અહીંયા તમે જુઓ કે 793 ગ્રામ અને લીટર ઇન્વર્સ ભાગ્યા 32 ગ્રામ અને મોલ ઇન્વર્સ એટલે આ ગયા મોલ ઉપર લીટર નીચે મોલારિટી આપણને મળી જેને આપણે કહીએ 24.78 મોલર ખ્યાલ આવ્યો જેને આપણે M1 પણ કહી શકીએ બરોબર M1 આપણને મળ્યો આ M1 છે V1 મારે શોધવાનો છે M2 મને આપેલો છે કેટલો 0.25 મોલર અને V2 મને આપેલો છે કેટલો તો 2.5 લીટર બરોબર આપેલું છે આપણી જોડે બોયલનો નિયમ ખબર છે સેકન્ડ ચેપ્ટરમાં કે M1 V1 બરાબર M2 V2 બરોબર મારે શોધવાનું છે બેટા V1 તો V1 ને કરતા બનાવો તો M2 V2 ભાગ્યા M1 એટલે M2 કેટલા છે 0.25 ગુણ્યા V2 2.5 ભાગ્યા M1 કેટલા છે 24.78 ચલો જવાબ જોવો આનો જવાબ આવ્યો 0.0252 લીટર V1 તો V1 બરાબર 25.22 mm ખ્યાલ આવી ગયો આ રીતે આપણે કદ શોધી શકાય કે ચલો નોટ ડાઉન કરી લો ઓકે હવે ઘણા ખરા વિદ્યાર્થીઓને મોલ સંકલ્પના ખબર નથી પડતી એટલે થોડું મોલ સંકલ્પના વિશે ડિસ્કશન કરીએ બેટા કે મોલ સંકલ્પના એટલે પરમાણુ અને અણુઓ ના કદ ઘણા જ નાના હોય છે અને કોઈ પણ પદાર્થના નાના જથ્થામાં પણ તેમની સંખ્યા ઘણી જ વધારે હોય છે એકદમ નાનો પદાર્થનો જથ્થો હોય તો અણુઓની સંખ્યા કે પરમાણુની સંખ્યા ખૂબ જ વધારે હોય બહુ જ વધારે બરોબર તો SI પદ્ધતિમાં મોલ ને પદાર્થના જથ્થા માટે પાયાની આપણે એવું કહીએ રાશિ દાખલ કરવામાં આવી એટલે જ્યારે કોઈ પણ પદાર્થનો જથ્થો માપવો હોય તો તેનો SI એકમ કયો થશે બેટા મોલ બરોબર જેમ કે એક મોલ પદાર્થ એટલે જથ્થો જેમાં 12 ગ્રામ એટલે કે કાર્બન C12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુ અથવા તો તેમાં સ્પીસીઝ ધરાવે છે એટલે એના પર ખાસ ભાર મૂકીને કાર્બન પર તો એક મોલ એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા પછી તે ગમે તે હોય તો સરખી સંખ્યા સ્પીસીઝ ધરાવે છે એટલે એનો મતલબ એવો થાય કે કાર્બન 12 ને આપણે પ્રામાણિક ગણ્યો બેટા અને એના હેતુથી આપણે બીજા બધા તત્વો ને તેનો પરમાણ્વીય ભાર શોધવામાં આવ્યો જેમ કે આપણે જાણીએ છે કે એવોગેડ્રો નંબર આપણને મળ્યો 6.022 × 10³³ તો એ કેવી રીતે મળ્યો તો અહીંયા આપણે એવું કહીએ કે એક કાર્બન પરમાણુનું દળ કેટલું માલુમ પડ્યું તો અહીંયા એવું કહીએ છે 1 મિનિટ કે એક કાર્બન પરમાણુનું દળ આપણા વિડીયોમાં સમજાવેલું છે બેટા કે એક કાર્બન પરમાણુનું દળ કેટલું માલુમ પડે છે તો એક કાર્બન પરમાણુ નો દળ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા 1.9648 9628 ગુણ્યા 10 ની -23 ગ્રામ
ग्राम અને એના ઉપરથી આવો કેટલો નંબર મળ્યો કે આપણે જાણીએ છીએ કાર્બન નું વજન 12 ગ્રામ ગણવામાં આવે તો કાર્બન નું વજન કેટલા 12 ગ્રામ છે તો એવું કહીએ કે કેટલા પરમાણુઓ હશે તો 12 ભાગ્યા 1.99648 ગુણ્યા 10^-23 આ બરાબર કેટલા જવાબ આવ્યા 6.022 10^23 का ए परमाणु पण होय अणु पण होय के आयन पण होय कोई पण होय शके बरोबर એટલે એના ઉપરથી આપણે એવું નક્કી કરવામાં આવે કે 1 મોલ પરમાણુનું દળ કેટલું થાય 6 1 મોલ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા આપણે કહીએ ને તો 6.022 10^23 ઘાત બરોબર જેને આપણે એવોગેડ્રો આંક કહીએ છે અને શું કહીએ એવોગેડ્રો આંક જેને આપણે લખાય n a બરોબર ક્લિયર તો આ હતું બેટા મૂળ સંકલ્પના જોઈ લો એક વખત બીજા ઘણા વિદ્યાર્થીઓને તત્વયોગમિતીય માં ખબર નથી તત્વયોગમિતીય ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો જેને સ્ટોકિયોમેટ્રી કહેવાય બેટા જેમાં નિપજો અને પ્રક્રિયકોના દળની ગણતરી સાથે સંકળાયેલો છે જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે ભાઈ મિથેન છે મિથેનનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય છે તો આપણને મળે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરોબર હવે આને આપણે સંતુલિત કરવું પડે તો યોગ્ય સહગુણક વડે પ્રક્રિયક અને નિપજ બાજુ ગુણવા પડે જેથી કરીને બંને બાજુ સંતુલિત થાય તો અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજન 4 છે અહીંયા 2 છે એટલે આને 2 વડે ગુણો એટલે 2 2 4 હવે ઓક્સિજન ગણો તો આ 2 છે આ 2 અને 2 4 છે એટલે અહીંયા 2 વડે ગુણો એટલે આને આપણે શું કહેવાય કે સંતુલિત કર્યું કહેવાય શું કહેવાય સંતુલિત બરોબર તો પ્રક્રિયક અને નિપજ બંને બાજુ આપણે દરેક તત્વને સંતુલિત યોગ્ય સહગુણક વડે ગુણીને સંતુલિત કરવા તેને આપણે શું કહીએ તત્વયોગમિતીય બરોબર જેમ કે અહીં આપણે લખીએ કે તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે એ આપણે લખી શકીએ હવે નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે સાહેબ સીમિત પ્રક્રિયક કોને કહેવાય મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લીધો તો સીમિત પ્રક્રિયક કોના ઉપર આધાર રાખે જેમ કે મેં તમને એવું કહ્યું હતું એ ટાઈમે કે જ્યારે ચા બનાવવાની હોય તો દૂધ એક જ ગ્લાસ છે તો જે ચા બનશે એ દૂધ ઉપર જ આધાર રાખશે કે પાણી તો ઘણું બધું છે બરોબર એટલે જેનું પ્રમાણ ઓછું હોય ને એના ઉપર નિપજનો જથ્થો આધાર રાખે અને એને આપણે શું કહેવાય સીમિત પ્રક્રિયક જેમ કે એક એક્ઝામ્પલ લો દાખલા તરીકે આ એક પ્રક્રિયા છે A plus B2 gives શું છે AB2 AB2 બરોબર જેમાં આપણે કહીએ કે 2.5 મોલ A છે 2.5 મોલ શું છે A વત્તા અહીંયા બીજું આપણે એવું કહીએ કે 5 મોલ B છે 5 મોલ B છે ઓકે તો A ના 2.5 અને B ના 2.5 મોલ સાથે સંયોજન વપરાય છે બરોબર તેથી જ A ને સીમિત પ્રક્રિયક કહીએ છે કેમ A ને સીમિત પ્રક્રિયક કયો તો A ના 2.5 મોલ અને B ના 2.5 મોલ વપરાય તો ઓછું પ્રમાણ કોનું છે તો A નું તો A ને આપણે શું કહીએ સીમિત પ્રક્રિયક બરોબર ખ્યાલ આવી ગયો A જે સંપૂર્ણપણે વપરાય નિપજનું પ્રમાણ કોની ઉપર આધાર રાખે જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે જેમ કે એક્ઝામ્પલ લઈએ અહીંયા A સીમિત પ્રક્રિયક છે પ્રક્રિયક છે શું છે બેટા સીમિત પ્રક્રિયક એવી રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ A પ્લસ શું છે B2 જેમાં આપણને મળશે AB2 AB2 હવે એનાથી હું જોડો આ 5 મોલ લો અને આ 2.5 મોલ લો આ A અને આ B તો આપણે એવું કહેવાય કે ભાઈ આ પ્રક્રિયાની અંદર તમે જુઓ
કે બી 2.5 મોલ છે અને એ પરમાણુ 2.5 મોલ સાથે સંયોજાય વપરાય તો બી ને સીમિત પ્રક્રિયક છે એવું કહીએ તો કે ઓછા પ્રમાણકવાનું છે બી તો બી અહીંયા સીમિત પ્રક્રિયક છે સીમિત પ્રક્રિયક બરાબર 2.5 તો 2.5 મોલ વપરાવવાનો છે ક્લિયર તો આવું આપણને ખબર હોવી જોઈએ સમજી ગયા બીજો એક એક્ઝામ્પલ લઈએ કે એ અને બી એ પ્લસ બી ટુ ગીવ્સ એ બી ટુ બરાબર તો આપણે એવું લખીએ એ ના 100 પરમાણુ અને બી ના 100 અણુ એ ના 100 પરમાણુ વત્તા બી ના 100 અણુ તો આપણે એવું કહીએ છે કે પરમાણુ અને અણુ તો સીમિત પ્રક્રિયક અહીંયા બંને સરખા છે 100 100 તો અહીંયા કોઈ સીમિત પ્રક્રિયક નથી એટલે એ 100 પરમાણુ વપરાય તો બી ના 100 અણુ પણ વપરાઈ જાય એટલે કશું બાકી રહેશે નહીં તો સીમિત પ્રક્રિયક છે નહીં એટલે જેનું પ્રમાણ બેટા ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહેવાય હું દાખલા તરીકે એવું લખું એના 300 પરમાણુ અહીંયા લખું 300 પરમાણુ અને બી ના 200 અણુ તો સીમિત પ્રક્રિયક કયો થયો તો બી થયો તો કે એના અણુ કેવા છે ઓછા છે બરાબર એ બાકી રહેશે એટલે આપણે એવું કહેવાય કે જેનું પ્રમાણ ઓછું હોય તેને આપણે સીમિત પ્રક્રિયા કહીએ છીએ ક્લિયર સમજી ગયા ચલો નોટ ડાઉન કરી લો આ એક વખત चलो एग्जांपल જોઈએ અહીંયા તમને આપ્યું કે 2 મોલ કાર્બન ને 2 મોલ કાર્બન ને 16 ગ્રામ ઓક્સિજન માં બાળવામાં આવે 16 ગ્રામ ડાઈ ઓક્સિજન માં બાળવામાં આવે ગ્રામ ડાઈ ઓક્સિજન માં બાળવામાં આવે છે તો ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ગણો તો ઉત્પન્ન થયેલા CO2 નું પ્રમાણ ગણો બરોબર તો આપણે બધા જાણીએ છીએ પહેલા તો પ્રક્રિયા લખીએ કે કાર્બન અને ઓક્સિજન શું મળશે CO2 ગેસ બરોબર તો આ એક મોલ છે સહગુણક એક એટલે એક મોલ આનો પણ એક મોલ બરોબર તો આ પણ એક મોલ સમજાય છે તો આપણે એવું કહેવાય કે એક મોલ તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ એટલે 2 મોલ કાર્બન ને એક મોલે આપણે એવું કહેવાય કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે અને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે એક 2 મોલ કાર્બન ને 16 ગ્રામ એટલે 16 એટલે આ અડધો લેવો પડશે ખ્યાલ આવી ગયો O2 એટલે 32 છે તો ઉપરોક્ત પ્રમાણ ડાયોક્સિજન વાયુ સીમિત પ્રક્રિયક છે બરોબર કેમ કે આનો ઓછા પ્રમાણમાં લેવું પડશે સીમિત પ્રક્રિયક શું છે તો આ છે આપણે 32 ગ્રામ કેટલા 16 ગ્રામ ડાયોક્સિજન વાળવામાં આવે તો ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે ગણો તો 16 ગ્રામ ડાયોક્સિજન વાયુમાંથી 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય કેમ કે એવું કહીએ કે 32 ગ્રામે એટલે 1 મોલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો કે સીમિત પ્રક્રિયક તો પહેલું આપણે જોવું પડે કે બંનેમાંથી સીમિત પ્રક્રિયક કોણ છે જેનું પ્રમાણ આપણે ઓછું લઈશું આ 1 મોલ છે પણ હવે થશે કેટલા 0.5 મોલ આ એક તો 1 નો એક જ રહેવાનો પણ આ તો 0.5 મોલ થાય એટલે આ કેટલા થઈ ગયા 16 ગ્રામ 16 ગ્રામ થયા એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ આ 1 મોલે 1 મોલ હતો 0.5 તો આ 0.5 મોલ જ થવાના ખ્યાલ આવી ગયો તો એનો મતલબ એવો થાય કે કેટલું દર કાર્બન ડાયોક્સાઇડ નું પહેલા હતું 44 ગ્રામ બરાબર હવે કેટલું મળશે 22 ગ્રામ ખબર પડે છે કે નહીં પડતી કેમ
44 ગ્રામ કાર્બન નું બાર અને આ 16 32 32 વત્તા 12 એટલે 44 થઈ ગયું પણ હવે અડધા મોલે કેટલા થઈ ગયા 22 ગ્રામ તો 22 ગ્રામ શું મળ્યું આપણને કાર્બન ડાયોક્સાઇડ પણ એ કોની ઉપર આધાર રાખે સીમિત પ્રક્રિયક ઉપર ચલો નોટ ડાઉન કરી લો चलो लास्ट एग्जांपल जोइए बराबर छे परसेंटेज वालो टकावार प्रमाण आयन ना एक ऑक्साइड आयन ना एक ऑक्साइड जेमा दर थी जेमा दर थी 69.9% आयन अने आयन अने 30.1% डायऑक्सीजन छे 30.1% डायऑक्सीजन छे बराबर तो ते ऑक्साइड नु प्रमाण सूत्र नक्की करो ते ऑक्साइड नु प्रमाण सूचक सूत्र नक्की करो बराबर प्रमाण सूचक सूत्र आपने नक्की करवानु छे आपने बे तत्व आपेला छे एक आयन अने एक ऑक्सीजन तो दरेक जन ध्यान आपो पहला अहिया तत्वनु नाम लखो ओके एना पछी संज्ञा त्यार बाद दर थी टका एना पछी परमाणीय दल परमाणीय दर एना पछी आपणे आवशे मोल बराबर मोल लई लो ओके एना पछी आपणे आवशे गुणोत्तर अने छेल्लू आवशे पूर्णांक संख्या एटले अहींया लखीए पूर्णांक संख्या बराबर आ बधुं ज वन बाय वन आपणे जोईए पहेला तो तत्व कयो आपेलो ए जोवानो ओके चलो पहेलो तत्व संज्ञा कयो तत्व आपेलो छे पहला तो आयन एटले आयन अने बीजो ऑक्सीजन आयन एटले Fe अने ऑक्सीजन एटले O दर थी टका जोवाना छे एटले केटला आप्या आयन ना 69.9 अने आ 30.1 परमाणीय दर आयन नु केटलू थाय 55 એટલે 56 ગણી કરીએ અને યુનિફાઈડ એટલે ગ્રામ પ્રતિ મોલ પણ લખો તો પણ ચાલે ઓક્સિજન નું 16 બરોબર છે તો આને આપણે દર ભાગ્યા શું થશે અણુ ભાર તો આપણને ટકા આપેલા છે એટલે 69.9 ભાગ્યા 56 અને 30.1 ભાગ્યા 16 કરી જોઈએ ओके 1.25 1.88 આવશે ગુણોત્તર જોઈએ નાની પૂર્ણાંક સંખ્યામાં 1.25 વડે ભાગી કરો 1.25 ભાગ્યા 1.25 1.88 ભાગ્યા 1.25 એટલે આ તો 1 જ આવ્યો અને આ પણ કેટલો આવશે 1.5 ક્લિયર એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યા આ 1 થઈ અને આ 1.5 તો આને આપણે 2 વડે ગુણો 2 ને એટલે આ 2 તો આ કેટલા થઈ ગયા 3 ખ્યાલ આવી ગયો એટલે આપણું આણ્વીય સૂત્ર કયું થયું પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા લખીએ પ્રમાણ સૂચક સૂત્ર આપણું થશે કયું Fe કેટલા 2 તો Fe2O3 ખ્યાલ આવી ગયો સમજાય છે તો આવી રીતે આપણે દરેક એક્ઝામ્પલ આ રીતે આપણે ગણવાના છે મોલ એટલે કઈ નહીં જો આમ જોવા જઈએ તો સાંદ્રતાના ઘણા બધા એકમો આપણને ખબર હોવી જોઈએ સૂત્ર સાથે ફરીથી એક વખત સૂત્ર અહીંયા લખાવી દઉં કે પહેલો આપણને ખબર હોવી જોઈએ મોલ બરાબર દળ ભાગ્યા અણુ ભાર બીજું સૂત્ર આવશે ઘનતા એટલે દળ ભાગ્યા કદ ત્રીજું સૂત્ર આવશે આપણે મોલારિટી એટલે W2 × 1000 / M2 × VML
पांचमू सूत्र चौथु सूत्र आवशे मोलालिटी, मोलालिटी स्मॉल एम डबल्यू टू गुणिया हजार भाग्या एम टू गुणिया डबल्यू वन। पांचमू सूत्र आवशे परसेंटेज डबल्यू बाय डबल्यू द्रव्यनु वजन भाग्या द्रावणनु वजन गुणिया सौ। खबर पड़े छे। छठ्ठू सूत्र आवशे मोल अंश, मोल अंश એટલે n એટલે એક ઘટકના મોલ, એક ઘટકના મોલ ભાગ્યા કુલ ઘટકોના મોલ, બરાબર। એટલે આપણે આવું લખાય કે આને લખવું હોય ને n a સોરી x x a બરાબર n a અપોન n a પ્લસ n b, ખ્યાલ આવ્યો। અને આપણે શું કહીએ મોલ અંશ, અને દ્રાવણમાં રહેલા મોલ અંશનો સરવાળો કેટલો હોય 1, એટલે xa+xb બરાબર કેટલો થાય 1, બરાબર। તો આવા બધા જ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, ક્લિયર। તો આજના વિડિયો માટે આટલું ઇનફ, નેક્સ્ટ વિડિયોની અંદર ચેપ્ટર નંબર 2 માં તમને જે પણ ડાઉટ હશે એનું આપણે રિવિઝન કરીશું, ઓકે। સો થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ।